શરૂઆત કરીશું. રૂસણજી, આજે નથી લાગતું કે ગૃહની જે ગરિમા છે તેને જાળવી જોઈતી હતી? ભલે સમાધાન થઈ ગયું હોય, બંને પાર્ટીઓ વચ્ચે હોબાળો ચોક્કસ કર્યો હતો કોંગ્રેસે, અને 31 માર્ચ સુધી ગૃહને ન ચાલવા દેવાની ચીમકી પણ ક્યાંક ને ક્યાંક શંકરસિંહ વાઘેલાએ ઉચ્ચારી હતી, પરંતુ ગૃહની ગરિમાને જાળવી જોઈતી હતી તેવું નથી લાગતું? એ તો 100% વાત છે ને, પણ હવે થયું છે શું કે આપણે જે વર્ષોથી થોડા વર્ષથી આપણે ત્યાં ચાલુ કર્યું છે પાર્લામેન્ટમાં ને એસેમ્બલીમાં કે ભાઈ હોબાલો કરો, કોઈ ભી પાર્ટી હોય, ક્યાંય ભી કોઈ ભી સ્ટેટ હોય, ત્યાં ભી કહ્યું, સેન્ટર પર ભી કીધું, કેથે ભી હોય, ગાળા ગેલા કહીને વેલમાં આવી જાય, બધા નાટકો થાય દુનિયાભરના, અને પછી અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે ધ લૂઝર ઇઝ અગેન આપણા જેવી આમ આદમી પ્રજા. એટલે અહીંયા ભી અગર આપણે આઈ એમ સરપ્રાઈઝ બનવાનું સાચું, એટલું તમને વર્ડીશ કે મને દુઃખ લાગ્યું છે, એટલા માટે દુઃખ લાગ્યું કે આજ સુધી ગુજરાતમાં આપેલ કઈક પોર્નો પોર્નો રમાયું હતું, પણ એ સિવાય આજ સુધી ગુજરાતમાં કશું આઈપીએલ માં જોવાયું હતું, એટલે એ સિવાય નહોતું થયું. એટલે મને આજે આ થયું તો મને થયું કે આપણે આપણે કેમ, આપણે તો ગુજરાત એક મોડલ સ્ટેટ ગણીએ છીએ, તો આપણે કેમ હવે બીજા સ્ટેટોના આવું આવું બધું એ બીજા સ્ટેટ યા સેન્ટરનું આવું શીખીને આપણે અહીંયા ગુજરાતમાં કરી રહ્યા છીએ? એટલે આ એક નેગેટિવ ઇમ્પેક્ટ છે. અને સૌથી વધારે નેગેટિવ કે આપણે હંમેશા વાત કરીએ છીએ, વચ્ચે મને એ બી યાદ છે કે ભાઈ આપણા લોકો બધા રસ્તા પર આવી ગયા કે ભાઈ એસેમ્બલી ચલને દો, એસેમ્બલી ચલને દો, પછી ભગવાન જાણે એમાં શું થયું, કારણ કે બધું એ બી ફૂસપાસ થઈ ગયું ફોર વોટ એવર રીઝન. હવે આ ગુજરાતમાં આ પહેંચી રહ્યું છે, એટલે મને એની એને મને દુઃખ બી છે, મને ચિંતા બી છે, ને અગર એને હાઈ હાઈ હેન્ડ થી એટલે સ્ટ્રોંગલી અગર એને નહીં લેવાશે તો આપણી સ્ટેટ બી બીજા સ્ટેટ જેવી આવું બધું